ભરૂચ જિલ્લામાં રોજ કોરોના 25 થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે, જ્યારે કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓ દમ પણ તોડી રહ્યા છે. રોજ 8 થી 10 મૃતદેહોના અંતિમ સંસ્કાર અંકલેશ્વરના દક્ષિણ છેડે કોવિડ-19 સ્મશાન ખાતે કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચમાં કલેક્ટરના જાહેરનામાનો કડકાઈથી અમલ કરવામાં આવતો નથી, જેના કારણે કોરોના વધુ વકરી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં 5 થી 7 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી રહ્યા હતા, ત્યારે જે તે વિસ્તારમાં કન્ટેનમેન્ટ એરિયા નજીક પોલીસ કાફલો ખડકી દેવામાં આવતો હતો ને કડકાઈથી જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામાનું પાલન કરવામાં આવ્યું હતું. હવે કોરોના પોઝિટિવ 25 થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે અને જીવ પણ ગુમાવી રહ્યા છે, ત્યારે કલેક્ટરના જાહેરનામાના પાલન કરાવવામાં પોલીસ ઉણી ઉતરી રહી છે, જેના કારણે કન્ટેનમેન્ટ એરિયાને ભરૂચ નગરપાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા સીલ તો કરવામાં આવે છે, પરંતુ કન્ટેનમેન્ટ એરિયામાંથી લોકો અવરજવર કરી શકે તે રીતે સીલ કરવામાં આવતા હવે સ્થાનિકોમાં પણ કોરોનાનો ભય સતાવી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા કન્ટેનમેન્ટ એરિયાના જાહેરનામાનો કડકાઈથી અમલ કરાવવામાં આવે તે જરૂરી છે, નહીતર આવનારા સમયમાં કોરોનાની સંખ્યાનો આંકડો મોટો હોઈ શકે તેવું નગરસેવક મનહર પરમારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર કોરોનાગ્રસ્ત વિસ્તારમાં ક્વોરન્ટાઇન કરે છે ને ત્યાં પટ્ટા મારવાની કામગીરી કરે છે, પણ ઘણી જગ્યાએ મેં જોયું છે કે નીકળવા માટે જગ્યા રાખે છે ને એમાંથી લોકો અવરજવર કરે છે ને જે ક્વોરન્ટાઇન કર્યા હોય એ પણ નીકળે છે, એના લીધે બીજા આજુબાજુવાળા તકલીફ થાય છે. તો પછી વહીવટતંત્ર જે પટ્ટા મારવાનો ખર્ચો કરે છે એ કરે લગભગ ખોટું છે. એમાં પટ્ટા મારવા તો વ્યવસ્થિત મારવા જોઈએ, બાકી પટ્ટા મારવાનું બંધ કરી દેવું જોઈએ. જેને કંઈ ક્વોરન્ટાઇન કરે છે આ લોકો ને પટ્ટા મારે છે ત્યાં કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી. એને દૂધ છે, શાકભાજી છે એ પહોંચાડવાની જવાબદારી તંત્રએ લેવી જોઈએ. આજે એવું છે કે ઘરમાં નાનું છોકરું હોય એ હોય એટલે એના માટે એ પેલો પ્રયાસ કરે છે નીકળવાનો, બાકી ખરેખર તો આ લોકોને સવલત આપવી જોઈએ તો આ બહાર નીકળવાનું બંધ થઈ જશે. તો ભરૂચના નગરપાલિકાના હદ વિસ્તારમાં તથા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા વિસ્તારોને સીલ કરવાની કામગીરી કરી રહી છે. જે કન્ટેનમેન્ટ એરિયામાં સીલ કરવામાં આવેલા વિસ્તારોમાંથી લોકો બિંદાસપણે અવરજવર કરી રહ્યા હોવા અંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમ્માકુવાળાએ જણાવ્યું હતું કે કોવિડ-19 અંતર્ગત જે લોકોને કોરોના થયો હોય એ વિસ્તારનો એની આસપાસના વિસ્તારનો જાહેરનામું કલેક્ટરશ્રીના માધ્યમથી નગરપાલિકા પાસે આવે છે. જે જાહેરનામું આવે છે એ અંતર્ગત ભરૂચ નગરપાલિકા પત્તા મારવાની કામગીરી કરે છે. કેટલીક જગ્યાએ થોડીક જગ્યા આવવા જવાની રાખવામાં આવે છે, એનું કારણ એવું હોય છે કે જે જગ્યાએ આપણે સીલ કર્યું હોય એ જગ્યાએ કેટલાક એવા હાર્ટના પેશન્ટ હોય છે ને કેટલાકને બીજી કોઈક એવી બીમારી હોય છે, કિડનીની કે ડાયાલિસિસ માટે જવાનું હોય છે, તો આવા સંજોગોમાં અમે એ વિસ્તાર ખુલ્લો રાખીએ છીએ. ને રહી વાત ત્યાંની એની, તો એના માટે પોલીસ પ્રશાસન એમના તરફથી 2 વ્યક્તિ મૂકેલે જ છે ને એ લોકો ત્યાં સ્ટેન્ડબાય રહે છે અને આ દેખરેખ રાખવાનું કામ એ પોલીસ તંત્રનું છે કે કન્ટેનમેન્ટ ઝોનમાંથી લોકો બહાર નીકળ્યા છે કે કેમ એ જવાબદારી પોલીસ તંત્રની છે. નગરપાલિકા એમની કામગીરી બજાવે છે. કન્ટેનમેન્ટ એરિયા ઉપર પોલીસ કાફલો તૈનાત કરવામાં આવે તે જરૂરી છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.